नमस्कार दर्शक मित्रों, स्वागत है आपनो दिव्यांग न्यूज चैनल ना मुलाकात कार्यक्रम। आज एक विशेष मुलाकात आपणे करी रह्या छे। वात करी रह्यो छुं अनिल भाई बिस्किटवाला के जेओ सूरत ना वोर्ड नंबर 10 अडाजन गोराट ना कॉर्पोरेटर छे अने साथे साथे सूरत शहर ना गणेश उत्सव समिति ना प्रमुख छे। एमनी साथे अपनी साथे जोड़ाया छे गणेश उत्सव समिति ना एक आगळ पड़ता कार्यकर अने समाजसेवक अभी व्यास। तो आप सब बंने नु दिव्यांग न्यूज चैनल में स्वागत है सर। तो दर्शक मित्रों, कोरोना महामारी तो घनी बातों थी गई अने ए पीड़ा क्यारे पतशे एनो अंदाज नहीं, पण मूलभूत एक स्वभाव छे मनुष्य में अने खास करीने भारतीय नागरिकों में के उत्सव जरा आवे त्यारे बधुं ज भूलीने आपणे सरस मजानो उत्सव मनावता होय, पण एक कोरोनानी महामारीने लीधे घनी मर्यादाओ नड़े छे। तो आजे आपणे गणेश उत्सव समितिना जे प्रमुख अनिल भाई बिस्किटवाला अने अभी भाई आव्या छे, आपणे तो एमनी साथे थोड़ी वातो करशुं के ऑगस्टनी अंदर ज्यारे गणेश उत्सव आवानो छे अने ए सप्टेम्बर महीनुं विसर्जन छे, तो ए 10 दिवसनी अंदर जे कार्यक्रमो योजवामां आवशे एनी शुं गाइडलाइन्स छे, आ वखते केवी रीते उजवामां आवशे, विसर्जन केवी रीते करवामां आवशे। कारण के जे हिसाबे आ महामारी फैलाई रही छे एमां सोशल डिस्टन्सिंग नॉर्म आपणे मेंटेन करवाना छे, साथे साथे मास्क पहेरवाना छे, एटले घणी बधी તકેદારીઓ લેવાની છે। તો આ બધાનું એક નિષ્કર્ષ રીતે એને કેવી રીતે એડ્રેસ થઈ શકે, એને શું નિદાન છે, કેવી રીતે એને આપણે પહોંચી વળીએ, તો એ વિશે થોડી વાતો કરશું। તો સૌથી પહેલો પ્રશ્ન મારો અનિલભાઈને, અનિલભાઈ સુરત ગણેશ ઉત્સવ સમિતિ જે છે એ બહુ જ આગળ પડતું એક સંસ્થા છે અને ઘણા બધા સારા કામો કરે છે ઉત્સવ ગણેશ ઉત્સવ સિવાયના। તો જ્યારે આ કોવિડ મહામારી ફેલાઈ અને જે પરિસ્થિતિ વણસી અને લોકડાઉન જાહેર કરાયું, હવે અનલોકિંગનો જે એક ફેઝ ચાલી રહ્યો છે, તો આ દરમિયાન ગણેશ ઉત્સવ સમિતિ તરફથી નાગરિકોને શું શું મદદ કરવામાં આવી? જય શ્રી ગણેશ। દર્શક મિત્રો, તમારો પ્રશ્ન ખૂબ વ્યાજબી અને સારો છે, કારણ કે આ COVID-19 કોરોના જીવાણુ મહામારીમાં જે રીતે ભયનું વાતાવરણ પેદા થયું અને લોકડાઉન થયા પછી ચિંતા લોકોને એ થઈ કે ભાઈ ગરીબ પરિવાર છે અથવા જે વિધવા બહેનો છે જેઓનું જીવન ધોરણ ફક્ત ને ફક્ત દરરોજ કામ કરે તો જ થતું હોય છે, તેવા ગરીબની ચિંતા કરીને પરમ પૂજા સ્વામી અમરીશનજી મહારાજ જે સુરત સંઘના સમિતિના સ્થાપક છે અને સંતોના આદેશથી અમે લોકોએ સુરત શહેરના અમુક અમુક વિસ્તારોમાં આ આધારની કીટ બનાવી વિતરણ કરવાનું ચાલુ કર્યું અને લગભગ સુરત શહેરમાં 800થી વધુ કીટો અમે લોકોએ આ વિધવા બહેનોને અને એકદમ ગરીબ કુટુંબના લોકોને અમે આ વિતરણ કરી દીધી અને સાથે સાથે લિંબાયતમાં પણ જ્યારે જરૂર પડી તો લિંબાયતમાં પણ 150 કીટ અમે રંગીલા હનુમાનજી મંદિર, સંકટ મોચન હનુમાન મંદિર ભજન દળનું ત્યાં આગળ છે, ત્યાં અમારા મહામંત્રી જોગેન્દ્રભાઈ સાહની ના હસ્તે અમે લોકોએ 150 કીટ વિતરણ કરાવી। તે સિવાય જે રાંદે રોડ પર સેવા વસ્તીઓ છે ત્યાં આગળ અમે લોકોએ માસ્કને વિતરણ કરાવ્યું અને માસ્ક વિતરણ દ્વારા જે સેવા વસ્તીમાં લોકોને પૈસાના અભાવના કારણે પોતે માસ્ક પણ લઈ ન શકે તેવી પરિસ્થિતિ ઉદ્ભવી ત્યારે અમે લોકોએ આમાં ધ્યાન આપીને તાતા લગભગ 3-1 સેવા વસ્તીમાં 1000 જેટલા માસ્કનું વિતરણ કર્યું, જેનાથી આ મહામારી સંક્રમિત લોકો ના થાય તેના પ્રયાસો કર્યા। પરંતુ સાથે સાથે લોકોનું ડિમાન્ડ એવી પણ આવી કે અમને સોશિયલ સેનિટાઈઝ કરી આપો, તો સુરત શહેર ગણેશો સમિતિ દ્વારા એક ભાર્ગવભાઈની સાથે મળીને અમે લોકોએ એમનું ટ્રેક્ટર લઈને અમારે સોસાયટીએ સેનિટાઈઝ કરવાનું કામ શરૂ કર્યું અને એમાં પણ દાદરની ઘણી બધી સોસાયટીમાં સેનિટાઈઝ કરી આપ્યું અને સાથે લોકોને એવું પણ કહ્યું કે ભાઈ આ ફેરી દરેક ગણેશ મંડળો પણ આમાં સાથ સહકાર આપે એવા પણ અમે લોકોને પ્રયત્ન કર્યા અને અમે ઘણા સાથ સહકાર મળ્યો, એટલે COVID-19માં સેવા કરીને અને આ ફેરી ગણેશો ઉજવવા માટે નિર્ણય કર્યો છે અને એમ તો દર વર્ષે અમે મધ્યમ અને ગરીબ વર્ગના બાળકો માટે અમે લોકો આ નોટબુક છપાવતા હોઈએ છીએ, પરંતુ એ આ ફેરી અમે મોકૂફ રાખ્યું છે, એના બદલે અમે અનાદિ કીટનું વિતરણ કર્યું છે, તે પણ સમાજમાં એક સારો ઉત્તમ દાખલો બેસાડવાની કોશિશ કરી છે, એનો પ્રયાસ લોકો કરે એવો પણ અમને પ્રયત્ન કર્યો હતો। તો ગણેશ ઉત્સવની આપણે વાત કરીએ તો ગણેશ ઉત્સવ એક એવો ઉત્સવ છે જ્યાં લોકો એક
ઉત્સાહ તરીકે તહેવારની સાથે સાથે બહુ જ ઉત્સાહથી મનાવતા હોય અને બધી જ નાત જાતના ધર્મ એ કંઈ પણ એ કર્યા વગર બધા જ સાથે એકતાનું પણ પ્રતીક છે. તો આ તહેવારની આશાએ અને બધા જ લોકો બેઠા હોય, પણ હવે હાલની જે પરિસ્થિતિ છે જ્યારે કોરોના મહામારી ફેલાઈ છે અને બહુ બધી તકેદારીઓ રાખવાની છે, તો ગણેશ ઉત્સવ સમિતિએ આ વખતે જે ઉત્સવનો ઉજવણી કરવાની છે એના વિશે શું ગાઈડલાઈનો બહાર પાડી છે કે શું તૈયારીઓ કરી છે? સર્વપ્રથમ તો આ ગણેશ ઉત્સવ એ દેશભક્તિનો ઉત્સવ છે અને બાળગંગાધર તિલકજીએ, લોકમાં તિલકજીએ આની શરૂઆત કરાવી 1893માં, તો ત્યારે દેશને આઝાદ કરવાનો આપનો ધ્યેય હતો. એટલે આ ઉત્સવ દેશભક્તિનો ઉત્સવ કહેવાય છે અને દરેક સર્વધર્મ સંભાવની ભાવના સાથે લોકો ઉજવતા હોય છે. એટલે આ ઉત્સવમાં આ વર્ષે જ્યારે આ મહામારીના કારણે લોકોમાં ભયનું વાતાવરણ છે, સરકાર પણ ચિંતિત છે અને એટલા માટે સુરત શહેર ગણેશ સમિતિના સંતો સાથે મળીને સુરત શહેરના માનનીય કલેક્ટરશ્રી, માનનીય પોલીસ કમિશનરશ્રી અને માનનીય મુનસી કમિશનરશ્રી સાથે મુલાકાત કરીને ચર્ચા વિચારણા કર્યા પછી આ એક આચારસંહિતા તમને બહાર પાડવામાં આવી છે. આ આચારસંહિતા મુખ્યત્વે આ વખતે ગણેશ ભક્તો સાદગીપૂર્ણ અને સેવા યજ્ઞ સાથે આ ઉત્સવ ઉજવે એવો અમારો પ્રયત્ન છે. અને તેમાં મુખ્યત્વે આચારસંહિતામાં સર્વપ્રથમ તો ગણેશ ભક્તો આ વખતે જો ઉત્સવ ન ઉજવે તો સૌથી ઉત્તમ કહેવાશે, પરંતુ અમુક જેની માન્યતા અને જે બાધા લીધી હોય છે એના અનુસંધાનમાં લોકોએ ગણેશ ઉત્સવ ઉજવણો થતો હોય છે અને લોકો આ પરંપરા તોડવા ન માંગતા હોય તો ફક્ત ને ફક્ત એક કે બે ફૂટની મૂર્તિ ગણેશજીની મંડપમાં જાહેરમાં નથી કરવાની આ વખતે, પરંતુ આયોજકો જે મોટા મોટા મંડળો છે તે ગણેશજીની પ્રતિમા નાની લાવીને મંગલમૂર્તિની સ્થાપના ફક્ત એક આયોજકના ઘરમાં કરશે તો એ પણ ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરી એ ચોક્કસ કહેવાશે. અને મારા ખ્યાલથી ભગવાન ગણેશજી પણ આનાથી ખુશમય રહેશે એવું અમારું માનવું છે. એટલે આચારસંહિતા મુખ્યત્વે નાની મૂર્તિ લાવીને એ સ્થાપના કરો, સાથે સાથે જે 10 દિવસ તમે ગણેશ ઉત્સવ ઉજવશો તેમાં તમે દર વર્ષે કંઈ ને કંઈ કાર્ય કરતા હોવ છો, પરંતુ આ વખતે કોઈ પણ જાહેર પ્રોગ્રામ કરવા નથી, કોઈ પણ જાહેર કાર્યક્રમ કરવા નથી. તેના માટે તમે એવું કરી શકો કે તમે તમારા વિસ્તારનું જે ગરીબ વિસ્તાર હોય તો તમે જે ફંડ ઉઘરાવો છો તે ફંડનો આ ફરી બચાવ કરીને તમે ફંડથી ગરીબ અથવા જે એકદમ અત્યંત આર્થિક પરિસ્થિતિમાં મૂંઝવણમાં મુકાયેલી હોય તેવા કુટુંબોને તમે આર્થિક સહાય કરી શકો, તે બાળકોની ફી ભરી શકો. અને આ વખતે ઘણા બધા મંડળોએ પણ એમાં સેવા આપવાનું નક્કી કર્યું છે, તેને પણ હું આભાર માનું છું. અને સાથે સાથે આ વખતે તમે બ્લડ કેમ્પ કરીને પણ સમાજની સેવા કરી શકો. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ફક્ત મહોલ્લાના જ છોકરાઓ બ્લડ કેમ્પમાં ભાગ લે તેવું રાખવાનું છે અને દરેક મહોલ્લાનો જો આવું કેમ્પ કરશે તો દર વર્ષે આમ પણ સમગ્ર સુરતમાં ગુજરાતમાં પ્રથમ ક્રમે હોય છે રક્તદાનમાં. તો આ ફરી ગણેશ ઉત્સવમાં રક્તદાન કેમ્પ ચાલુ રાખીએ, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે. અને કેન્દ્ર રક્તદાન કેન્દ્ર અને જે લોહી લેતા કેન્દ્રો છે તેઓની સાથે વિચાર વિમર્શ કરીને એનું આયોજન કરો તો એ પણ એક ઉત્તમ કામ ગણાશે. અને સાથે સાથે આ વર્ષે તમે લોકો ભગવાન ગણેશજીની જે વિસર્જન કરવાનું છે તે પણ માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી પંચારી પાણી સાહેબે કહ્યું કે આ વર્ષે અમે અસમર્થ છીએ આ કૃત્રિમ તળાવ બનાવવા માટે. એટલા માટે અમે લોકોએ લોકો ગણેશ ભક્તો પોતાના ઘરમાં જ ગણેશજીની પ્રત્યે વિસર્જન કરે તેવી અમે આશા રાખી છે અને એવી આચારસંહિતામાં જાહેર કરી છે, તો આનું લોકો પાલન કરે એ જ સૌથી ઉત્તમ અને સારું ગણાશે. તો અભિભાઈને મારે એક પ્રશ્ન પૂછવો છે કે નોર્મલ રૂટીનની વાત કરીએ, જ્યારે આ મહામારી તો આ એક અનપ્રેસિડેન્ટેડ અને બહુ વિચિત્ર પરિસ્થિતિ થઈ છે, પણ નોર્મલ રૂટીનમાં જ્યારે ગણેશ ઉત્સવની ઉજવણી થતી હોય તો ઘણી બધી પરમિશનો લેવાની હોય છે, તો એમાં આ વખતે કયા કયા પરમિશનની જરૂરત પડશે અને લેવી પડશે કે નહીં લેવી પડશે? સામાન્ય રીતે જો વરઘોડો કાઢવાનો હોય કે પછી
જ્યારે મૂર્તિનું આગમન થતું હોય, વિસર્જન થતું હોય, તો એ વખતે ઘણા બધા લોકો સાથે મળીને રોડ પર નીકળતા હોય છે અને જાહેર શોભાયાત્રાઓ થતી હોય છે. પરંતુ જેમ સાહેબે વાત કરી તે રીતે કે માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી તેમજ પોલીસ કમિશનર શ્રી જોડે વિચાર વિમર્શ કરીને એની જે ભવિષ્યમાં ગાઈડલાઇન્સ આવશે તેનું આપણે પાલન કરવાનું રહેશે. તો અનિલભાઈ, આપણે બહુ સરસ મજાની વાતો કરી કે આ વખતે એક અલગ પ્રકારથી ને એક અનેરો પ્રયાસ પણ કહેવાય કે આ ઉત્સવ મનાવવાનો, તો એમાં લોકોએ અને ભક્તોએ આસ્થાના ડૂબાય એ પ્રમાણે કઈ કઈ તકેદારીઓ લેવી જોઈએ આ જે પરિસ્થિતિ જે વણસી છે મહામારીની? તેમાં મુખ્યત્વે ઉત્સવમાં જ્યાં તમે સ્થાપના કરશો ગણેશજીની, તો ભગવાન ગણેશજી એટલે હિન્દુ ધર્મના પ્રથમ આરાધ્ય દેવ અને એમની ગરિમાને આપણે સાચવવી જ પડે. એના માટે આ ઉત્સવ દરમિયાન દસે દસ દિવસ બે સમયસર પૂજા અર્ચના થાય. પરંતુ આ પેલી તકલીફ એવી પણ થશે કે જે બ્રહ્મદેવો છે, જેઓ પૂજા કરવા આ કર્મકાંડી બ્રાહ્મણો મિત્રો જેઓ પૂજા કરવા આવે છે તે કદાચ નહીં આવી શકે. તો એના માટે પણ સુરત સાહેબ ગણેશમી દ્વારા એક ડોક્યુમેન્ટરી બનાવીને એને ફેસબુક પેજ પર અમે અપલોડ કરીશું, જે દરેક ગણેશ ભક્તો પૂજા અર્ચના પણ જાતે કરી શકે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. કારણ કે પૂજા અર્ચના દરમિયાન લોકો ભેગા થઈને પૂજા અર્ચના કરે તો આ કોરોના જીવાણુની મહામારી સંક્રમિત થાય લોકો તો એક જીવલેણ નીવડી શકે છે, તેના માટે અમે આયોજન કર્યું છે. પરંતુ દરેક ગણેશ ભક્તોએ આ ઉત્સવ દરમિયાન ભેગા નહીં થવાનું. ફક્ત ને ફક્ત જે આયોજક એક મિત્ર હશે તેના ઘરમાં જ ગણેશજીની પ્રતિમા રાખીને એની પૂજા અર્ચના કરવાની છે. પરંતુ સાથે મંડળો એવું કરી શકે આયોજન કે એના ઘરમાં સીસીટીવી કેમેરાના ફૂટેજથી તમે મહોલ્લામાં એક જગ્યાએ ટીવી મૂકીને બધા જોઈ શકે એવું કરી શકો. કારણ કે હવે સોશિયલ મીડિયા છે તો તમે ફેસબુક પર પણ એને તમે લાઈવ કરી શકો, જેનાથી લોકો મોલ્લા બેસીને પોતાના ઘરમાં પણ જોઈ શકે. તો આવું પણ આયોજન કરાય, દરેક મોલ્લાવાળાઓ આવું પેજ બનાવે ફેસબુક પર અને પોતાના મોલ્લા પૂરતી સીમિત રાખીને લોકો જોઈ તો પણ બધાને ભગવાન ગણેશજીની પૂજા અર્ચના અને આશીર્વાદ મળે એવું મારું ચોક્કસ માનવું છે. પરંતુ સાથે સાથે તકેદારીના ખાસ ભાગરૂપે આ વખતે ભગવાન ગણેશજીની સ્થાપના કર્યા પછી ભેગા નહીં થવાનું અને જે રક્તદાન કેમ્પ કરો તેમાં પણ સોશિયલ ડિસ્ટન્સ રાખી કરો તો જ તમે આમાં ચોક્કસ સફળ થશો. અને જે મુખ્યત્વે વાત છે વિસર્જનની, તેમાં માને મ્યુનિસિપલ કમિશનર શ્રીને જણાવ્યું તે પ્રમાણે કે અસમર્થતા દર્શાવી છે કૃત્રિમ તળાવ માટે, તો બે વર્ષથી આપને સૂર્યનારાયણ ભગવાન સુપુત્રી તાપી માતામાં વિસર્જન કરતા નથી, તો એટલા માટે કૃત્રિમ તળાવ આપને લગભગ 22-25 જેટલા કૃત્રિમ તળાવ બનાવતા આપને આવ્યા છે, તે આ વર્ષે બની શકે એમ નથી. તેના માટે તમે મહોલ્લામાં ભગવાન ગણેશજીનું વિસર્જન કરી શકો એવું આયોજન કરો. અને એ પણ આયોજન એવું કરો જાહેરમાં કે ફક્ત મહોલ્લામાં વચ્ચે એક જગ્યા પર તમે ગણેશજીની પ્રતિમા એક જળકુંડ બનાવીને એમાં વિસર્જન કરો અને દરેક મહોલ્લાના ઉપર મહોલ્લાની સોસાયટી નીચે ના ઉતરે, સોસાયટી કે એપાર્ટમેન્ટ ગમે તે હોય પોતાના મહોલ્લામાંથી બારીમાંથી ગેલેરીમાંથી લોકો જોઈ શકે એવું આયોજન કરો. અને લોકો ઉપરથી ભગવાન ફૂલ ગણેશજીને ફૂલ પાખડી અર્પણ કરીને ભગવાનને હસતે રમતા વિદાય કરો તો પણ એક ઉત્તમ આયોજન તમે કરી શકશો એવું લાગે છે. તો આ ફેરી અલગ અનેરી રીતે આપણે ગણેશ ઉત્સવ ઉજવીએ અને ભગવાન ગણેશજીની આશીર્વાદ આપણે મેળવીએ એવી દરેક ગણેશ ભક્તો પાસે હું આશા રાખું છું. અભિભાઈને મારે એક બીજો એક સવાલ પૂછવો છે કે આ તો આપણે એક જાહેર વાત થઈ કે જે જાહેર મંડળો છે, જે સાર્વજનિક મંડળો છે, જે સ્થાપના કરતા હોય છે, પણ જ્યારે જે ઘરની વાત કરીએ તો જે આસ્થાથી લોકો ગણેશજીને ત્યાં આગળ પ્રસ્થાપિત કરે છે, તો એ ગણેશજી જે ઘરમાં હોય છે તો એમને પંડિતોની જરૂર પડે, પૂજા અર્ચના કરવાની જરૂર પડે, જે નથી સમજતા કે નથી આવડતું, તો એવા લોકોની માટે તમારી શું ગાઈડલાઇન છે કે એમાં તમે કઈ રીતે મદદરૂપ થવા માંગો છો? એના માટે અમે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના ફેસબુક પેજ ઉપર વિડીયોઝ અપલોડ કરીશું. કર્મકાંડી બ્રાહ્મણ ના દ્વારા આખી જે પૂજાવિધિ શાસ્ત્રોક્ત રીતે કઈ રીતે થઈ શકે
એનું પ્રોપરલી વિડીયો બનાવી અને એ રીતે એનો વિડીયો અપલોડ કરવામાં આવશે, એટલે ભક્તો ઘરેથી પણ એ વિડીયો જોઈ અને મહારાજની સૂચનાઓ અનુસાર પોતાના ઘરે એ કાર્યો કરી શકે. એટલે કે આપણે એમ કહી શકાય કે બધી વિધિ મહારાજ ખાલી ત્યાં એ સ્થળ પર ઉપસ્થિત ન હોય, વિડીયોના ફોર્મેટમાં મહારાજ આપણી સામે હશે. અને તમામ વસ્તુઓ એ પ્રમાણે અમે અમારા ફેસબુકના જે પેજ છે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ એના પર એ બધા વિડીયોઝ અમે અપલોડ કરીશું. એટલે એનો સમય તમારે નક્કી કરવો પડશે કે સવારની આરતી ક્યારે અને સાંજની આરતી, એ હિસાબે આપ અપલોડ કરશો એવું માનવું છે? જી, અમે એક વિડીયો પ્રીવિયસલીથી પહેલાંથી જ શૂટ કરીને અમે મૂકીશું, કારણ કે ઘણી બધી સોસાયટીઓમાં આરતીનો સમય આગળ પાછળ થતો હોય છે, તો એક ચોક્કસ સમયે અમે વિચારી, અત્યારે અમારો વિચાર વિમર્શ ચાલે છે કે કદાચ એક ચોક્કસ સમયે અમે લાઈવ પણ આરતી અને પૂજાનું કાર્ય કરી શકીએ અને વિડીયોઝ પણ મૂકી શકીએ, કે જેથી કદાચ કોઈક લાઈવમાં ન જોડાઈ શકે તો એ એના પછી વિડીયો જોઈને જાતે પણ ઘરે પૂજાપાઠ કરી શકે. તો અનિલભાઈ, મારે તમને એક સવાલ છે મારો, કે જેવી રીતે સુરત શહેર ગણેશોત્સવ સમિતિ છે એવા એની નીચે ઘણા સાર્વજનિક મંડળો છે અને આપણે જોયું છે કે નોર્મલ પરિસ્થિતિ હોય ત્યારે બધા જે ફંડ એકઠું થાય તો એ ઘણી સેવાઓ પણ કરતા હોય, જે સેવા યજ્ઞની આપણે વાત કરીએ તો આ વખતે આ જે સાર્વજનિક મંડળો છે ગણેશોત્સવના માટે રચાયેલી, એ લોકો શું શું સેવા ક્ષેત્રમાં શું યોગદાન આપનાર છે કે એવું કઈ વિઝન લઈને ચાલી રહ્યા છે? સુરત શહેરના મંડળોએ આ COVID-19માં ખૂબ સારી સેવાઓ કરી છે, જેનું મને ગૌરવ છે અને સાથે સાથે લોકોને અભિનંદન આપું છું કે આવા મંડળોએ આ ફેરી ભૂખ્યાને ભોજન પણ કરાવ્યું છે અને સાથે સાથે સુરત શહેરના જે અમારા Top 10માં આવતા મંડળોમાંથી મોટા મંદિર યોગ મંડળે આ વર્ષે 25 લાખ જેટલા માસ્કનું વિતરણ કર્યું છે, તે પણ ખૂબ ખૂબ બિરદાવવા લાયક છે. તો અભિનંદન આપું છું એ મંડળને અને બીજા ઘણા બધા મંડળોએ આ ફેરી અન્ન ક્ષેત્ર શરૂ કરીને ગરીબો સુધી ભોજનની વ્યવસ્થા કરી છે અને કઈ ને કઈ રીતે લોકોને મદદ થવાની કોશિશ કરી છે. તો આવા મંડળોને પણ હું ખાસ કહેવા માગું છું કે આ વર્ષે હજુ પણ તમે આ ઉત્સવમાં તમે લોકો ફંડ બચાવીને તમારા મહોલ્લા વિસ્તારના ગરીબ કુટુંબોને સહાયરૂપ થશો તો આ મંડળ આવા કામ કરશે એવી આશા પણ રાખું છું. અને સાથે સાથે સુરત ગણેશ સમિતિ દ્વારા પણ આ વર્ષે જે વિધવા બહેનો છે તેમાં 15-20 બાળકોના જે ફી ભરવાની છે તે સુરત ગણેશ સમિતિ દ્વારા એવા બાળકોની 15-20 બાળકોની ફી પણ અમે ભરીશું, તેવો અહીંથી હું બાહેધરી આપું છું. અનિલભાઈ, બહુ બધી વાતો થઈ, આપણે અંતમાં એક વિસર્જનની જે વાતો તમે બહુ સરસ વાત કરી કે કમિશનરે ચોખ્ખી ના પાડી દીધી છે કે આ વખતે કૃત્રિમ તળાવ નહીં બની શકે, તો લોકો જે માટીના ગણપતિનો સ્થાપના કરતા હોય ને જે હિસાબે એનું વિસર્જન કરતા હોય તો કેટલા ફૂટની મૂર્તિ હોવી જોઈએ એનું શું ગાઈડલાઈન છે, અને જે માટીની મૂર્તિઓ હોય તો માટીની મૂર્તિ એને જે વિસર્જન કરવાનું છે તો એ કેવી રીતે કરવું જોઈએ આઈડિયલી? એમ તો મારા અભિભાઈ વ્યાસ નેચર ક્લબ સાથે જોડાયેલા છે, તેઓએ પણ અમે એમ તો ગત વર્ષે અમે લોકોએ ભગવાન ગણેશજીની પ્રતિમા જે એકદમ નજીવા દક્ષિણ લઈને અમે ગયા વર્ષે કરી હતી 751 રૂપિયા, તો એમાં અમે લોકોએ ગણેશજીની પ્રતિમામાં બીજ મૂક્યા હતા કે લોકો જે ગણેશજીની વિસર્જન કરવાની સમય આવે ત્યારે એક અમે કુંડ પણ આપ્યું હતું, એ કુંડમાં એ લોકો જળ ભરીને એમાં ભગવાન ગણેશજીની વિસર્જન જો કાર્યક્રમ કરે તે વિસર્જન થઈ ગયા પછી એ કુંડમાં એટલે કે જે આપણે ફ્લાવર પ્લોટ કે પોટ કહેવાય તેમાં ભગવાન ગણેશજીના સ્વરૂપમાં એક નવા છોડનું ઉત્પન્ન થતું હોય. તો આપણે આ વર્ષે એવું કરી શકીએ દરેક મંડળો માટીની મૂર્તિ લાવે અને ભગવાન ગણેશજીની જે વિસર્જન કરવાની પ્રક્રિયા થાય ત્યારે એમાં થોડા બીજો સાથે સમાવેશ કરીને એમાં એક નવું વૃક્ષ ઉત્પન્ન થાય તો આખા જન જ્યાં સુધી એ વૃક્ષનું જતન કરશો ત્યાં સુધી ભગવાન ગણેશજી પ્રત્યક્ષ એમાં હાજર રહેશે એવી આપની ભાવના સાથે આપણે આ વિસર્જન કાર્ય કરવું જોઈએ. અને મારા ખ્યાલથી શાસ્ત્ર વિધિ પ્રમાણે જો છોડમાં રણછોડ છે એટલે ભગવાન છે, તો આપણે આ કન્સેપ્ટ રાખીને આ વર્ષે વિસર્જન જાહેરમાં મંડપમાં
મહોલ્લામાં કરીએ જેનાથી લોકોને એમાં પ્રેરણા મળે. સાહેબ, એક તમે ઘણી બહુ મજાની વાતો કરી ગણેશ ઉત્સવ માટેની. મારું એવું માનવું છે કે જો એવું પણ કંઈ ગાઈડલાઇન જો બહાર પડી શકે કે ફક્ત અને ફક્ત માટીની જ મૂર્તિ ની સ્થાપના થાય, કારણ કે ફરીથી પીઓપીની જો સ્થાપના થાય તો એ પાછું તમે પાણીમાં ઓગળે નહીં, બાયોડિગ્રેડેબલ હોય નહીં અને પાછું પ્રદૂષણ કરતી વસ્તુ છે, તો એવું કંઈક વિચારણા તમે કરી રહ્યો છો? સર્વપ્રથમ તો મારે શાસ્ત્રો વિધિ પ્રમાણે વાત કરવી છે. હિન્દુ ધર્મ શાસ્ત્રો પ્રમાણે જે મંગલ મૂર્તિ હોય છે તે પ્યોર માટીની હોવી જ જોઈએ, અને આ વર્ષે એટલે અમે કહ્યું છે કે એક કે બે ફૂટની માટીની મૂર્તિ લાવો, કારણ કે આમ પણ જે કર્મકાંડી બ્રાહ્મણ મિત્રો છે તેઓ પણ ફક્ત ને ફક્ત માટી મૂર્તિની પૂજા અર્ચના કરાવતા હોય છે, કારણ કે આમ પણ દરેક મંડળોમાં બે મૂર્તિ હોય છે, એક મોટી મૂર્તિ અને એક નાની મૂર્તિ. તો આ ફેરી મોટી મૂર્તિ લાવવાની કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તો નાની મૂર્તિ મંગલ મૂર્તિ ફક્ત માટીની જ લાવે, અને બ્રાહ્મણો પણ એવું જ કહે કે ભાઈ માટીમાં જ અમે ભગવાન ગણેશજીની સ્થાપના કરાવી શકીએ, તો એના માટે આ વર્ષે માટી મૂર્તિ લોકો લાવે એના માટે અમે લોકોએ સુરત મહાનગરપાલિકાના ઈશ્વરી વિભાગ દ્વારા અમે લોકો નક્કી કર્યું છે અને મિટિંગ થવાની છે, અને ચોક્કસ અમે કરાવીશું કે સખી મંડળો જે છે તેઓને ગુજરાત માટી કામ કુટીર ઉદ્યોગ દ્વારા એ લોકોને એક જાતનું પૈસાના સ્વરૂપમાં પણ આપવામાં આવે છે કે તેઓ જો આ ધંધો કરે તો એમાં તેઓને એ બહેનો પોતે થોડુંક કમાણીનું શાક આવકનું સાધન પણ બને. તો સુરત મહાનગરપાલિકા દ્વારા સમગ્ર સુરતના મોટા મોટા ગ્રાઉન્ડ ઉપર આવા સખી મંડળોને મંડપ દર વર્ષે બનાવી આપે છે, તો આ વર્ષે વધારે મંડપ બનાવીને ફક્ત માટી મૂર્તિનું વેચાણ કરશે તો લોકો ભક્તિભાવપૂર્ણ રીતે આ શ્રદ્ધાથી આ ગણેશજીની પ્રતિમાનો ચોક્કસ સાથી સ્થાપના કરવા પોતે તમારી લેશે, તો એમારી બહેનોને પણ આવક થશે અને સાથે દરેક મંડળે પણ શુદ્ધ માટીની મૂર્તિ લોકોને મળે એવો આયોજન અમે કરવા જઈ રહ્યા છે. વચ્ચે સમાચાર પત્રકમાં અમે વાંચ્યું હતું કે ગાયના છાણથી પણ મૂર્તિ બનાવવામાં આવી છે, એની બી કઈ વાતો આવી, તો શું આપ શું કહેશો કે સ્થાપના કરવી જોઈએ કે નહીં? કારણ કે હિન્દુ ધર્મના હિસાબે અને આસ્થાના હિસાબે એ છાણનું જે ગણપતિ બનાવવામાં આવે છે એની સ્થાપના કરવી જોઈએ કે નહીં? પહેલી વાત તો એ કે ગાય માતાનું છાણ પવિત્ર કહેવાય, પરંતુ એ ફક્ત હવનમાં હોમવા માટે. ભગવાન ગણેશજીની મૂર્તિ મારા ખ્યાલથી આ રીતે માતાના છાણમાંથી બનાવવી શાસ્ત્રો વિધિ પ્રમાણે યોગ્ય નથી એવું સંતો કહે છે. તો આપણે ફક્ત માટી મૂર્તિ બનાવીએ, અને એ પણ ફક્ત પ્યોર માટીની, એટલા માટે કે એ જલ્દી વિસર્જન થઈ જાય અને એમાં આપણે કોઈ બાધ ન લાગે. કારણ કે શાસ્ત્રો વિધિ પ્રમાણે ઘણી બધી વસ્તુઓ જો તમે ખોટી રીતે કરો તો એમાં તમને દોષ પણ લાગી શકે, તો એના માટે આપણે ફક્ત માટી મૂર્તિની અમે વાત કરીએ છીએ કે માટી મૂર્તિ બનાવો, અથવા તો તમે લોકો જાતે ઘરમાં પણ એક ધાતુની મૂર્તિ બેસાડીને એની પૂજા અર્ચના કરો, પણ સાથે એક નાની મૂર્તિ તમે જાતે સ્વયં બી બનાવી શકો. કારણ કે મને યાદ છે નાના બાળકો જે નાના સાધનો બનાવતા હોય વસ્તુ, હા, તો તમને યુટ્યુબ પર ઘણી બધી વિડીયો તમને મળી હશે કે તમે જાતે પણ ગણેશજીની પ્રતિમા બનાવી શકો નાની નાની, ભલે એ આટલી હોય, એક ફૂટની પણ નહીં હોય, છ ઇંચની હોય તો ચાલશે, પણ તમે પ્યોર માટીની મૂર્તિ બનાવો તો ચોક્કસ એમાં તમે શ્રદ્ધા સફળ થશે. ખૂબ સરસ. આપણે કાર્યક્રમના અંતમાં સંદેશ લેવાનો છે, તો અભિભાઈને મારી વિનંતી, એક સંદેશ આપે અને પછી અનિલભાઈ આપનો બી એક સંદેશ. મારી જાહેર જનતાને એ જ અપીલ છે અને સંદેશ છે કે આપણે પર્યાવરણનું જતન કરીએ અને ધર્મ અને આસ્થાનું જતન કરીએ અને સમજી વિચારીને સાથે મળીને ગણેશ ઉત્સવનું આયોજન કરીએ. અનિલભાઈ, આ વર્ષે દરેક મારા ભાવિક ગણેશ ભક્તોને એટલો સંદેશ હોઈ શકે કે જ્યારે વિશ્વમાં આ મહામારીએ હાકર મચાવ્યો ત્યારે, હાલમાં પણ ભારત સમગ્ર વિશ્વમાં ચોથા ક્રમે સંક્રમિત દેશ કહેવાય છે ત્યારે, આ વર્ષે આ ગણેશ ઉત્સવ સાદગીપૂર્ણ સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે અને ધાર્મિક આસ્થા સાથે ઉજવીએ,
અને ભગવાન ગણેશજીને પૂજા અર્ચના સાથે પ્રાર્થના પણ કરીએ, હે ભગવાન ગણેશજી સમગ્ર વિશ્વનું કલ્યાણ થાવ અને અમારા શહેરમાંથી, રાજ્યમાંથી અને દેશમાંથી ઝડપથી આ મહામારીનો વિદાય થાય તેવી પ્રાર્થના કરીએ તો ચોક્કસ ભગવાન ગણેશજી આપને આશીર્વાદથી એને સ્વીકાર કરશે. તો મારા ખ્યાલથી આ વખતે ગણેશ ભક્તો સાદગીપૂર્ણ ગણેશોત્સવ ઉજવે, સેવા યજ્ઞમાં રક્તદાન કેમ્પ કરી શકે, કોઈ ગરીબ બાળકોની ફી ભરી શકે, કોઈ ગરીબ લાઇટ બિલ ભરી શકે. આ વર્ષે ઘણા બધા મંડળોએ એવી જાહેરાત કરી છે કે અમે ફંડ બચાવીને જે ગરીબ કુટુંબોને આર્થિક સહાય કરવાના છે, તો આવા તમે કાર્યક્રમ કરી શકો. અને વિસર્જન જે મુખ્ય છે તેમાં મહોલ્લામાં આયોજન કરો અને સરસ કુંડમાં જળકુંડ બનાવીને એમાં વિસર્જન કરો તો ભગવાન ગણેશજીની ગરિમા પણ જળવાશે. તો આ વર્ષે અમને સાથે મળીને આ ગણેશ ઉત્સવ કોરોના મહામારીને ભગાવવા માટે પ્રાર્થના કરીએ. આ લોકોને સહી સલામત લોકો પોતાની રોજીરોટી પણ કરતા થઈ જાય એવા પ્રાર્થના સાથે અને અપેક્ષા સાથે આપણે આ ગણેશ ઉત્સવ ઉજવીએ એવી જ મારી સર્વ સુરત શહેરના ગણેશ ભક્તોને નમ્ર વિનંતી છે. જય શ્રી ગણેશ. દર્શક મિત્રો, આજે બહુ રસપ્રદ વાતો થઈ. આવનાર ઓગસ્ટ મહિનાની અંદર જ્યારે ગણેશજીની સ્થાપના થશે, ગણેશનો ઉત્સવ મનાવવામાં આવશે, એની જે આસ્થા, એની શું ગરિમા છે અને શું તકેદારીઓ આપણે લેવાની છે એ બધી વિશે એમણે બહુ સરસ અનિલભાઈ અને અભિભાઈ આપણને જાણકારી આપી. તો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ બંને વ્યક્તિઓને, અનિલભાઈ અને અભિભાઈને, કે આપ અહીં આવીને આટલી સારી એક સંવાદ થયો આપણો અને લોકોને બહુ મજાની જાણકારી મળી. એટલે જે મૂંઝવાતા હતા લોકો એમને ખબર પડી કે આવનાર દિવસોમાં ગણેશ ઉત્સવને કેવી રીતે મનાવવામાં આવશે એની પ્રોપર ગાઈડલાઈન બી મારા ખ્યાલથી પેપરોમાં અને બધામાં આવવા જોઈએ, તો એનાથી વધારે માહિતગાર થશે. તો દર્શક મિત્રો, આપણે વિઘ્નહર્તાને પ્રાર્થના કરીએ અને ખૂબ આસ્થાથી, ખૂબ મનથી આપણે પ્રાર્થના કરીએ કે આ જે મહામારી ફેલાય છે એ ભારત નહીં, શહેર નહીં, આપણું પણ સમગ્ર વિશ્વમાંથી હટી જાય અને માનવ જાતની ઉપર થોડી કૃપા થાય અને આપણે બધા હેમખેમ આ મહામારીમાંથી બહાર નીકળીએ. ખૂબ ખૂબ આભાર.